યાત્રાધામ અંબાજીમાં ફસાયેલા પરપ્રાંતિયોને પરત તેમના વતન મોકલવાની કાર્યવાહી કરાઈ. બનાસકાંઠા કલેક્ટર અને સિરોહી કલેક્ટર વચ્ચે મીટિંગ થયા બાદ લેવાયો નિર્ણય. રાજ્યની બોર્ડર પાર કરતા પકડાયેલા પરપ્રાંતિયોને અંબાજીમાં લાવી શેલ્ટર હોમમાં રખાયા હતા. વિવિધ જગ્યાએથી પકડાયેલા લગભગ 313 જેટલા શ્રમિકોને અંબાજીમાં અલગ અલગ જગ્યાએ બનાવેલા 4 શેલ્ટર હોમમાં રખાયા હતા. ગઈકાલે સાંજે લોકડાઉનમાં શેલ્ટર હોમમાં રહેલા શ્રમિકોને અમીરગઢ બોર્ડર મોકલાયા. અમીરગઢ બોર્ડરથી રાજસ્થાન સરકાર દ્વારા તેમની પરિવહન બસો દ્વારા પોતાના વતન મોકલાશે. અંબાજીના 3 જેટલા શેલ્ટર હોમમાં મોકલાયા. અમીરગઢ બોર્ડર પર શેલ્ટર હોમમાંથી 203 જેટલા લોકોને રાજસ્થાન પોતાના વતન મોકલાયા. ગુજરાત સરકારની 7 બસો મારફતે રાજસ્થાન બોર્ડર મોકલાયા. આ કાર્યવાહી દરમિયાન બનાસકાંઠા વહીવટી તંત્ર, પ્રાંત અધિકારી, આરોગ્ય અધિકારી તેમજ તેમની ટીમ અને અંબાજી પોલીસ હાજર રહી હતી. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી.